વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે પ્રકરણ નંબર 4 ચાલુ કરેલું છે અને પ્રકરણ નંબર 4 ની અંદર પાઠની શરૂઆતમાં કોષ શું છે, કોષની આખી થિયરી, કોષની જે રચના છે એ રચના, કોષ વાત કયા કયા વૈજ્ઞાનિકે આપ્યું, એન્ટોની વોન લ્યુઅન હોકે શું કાર્ય કર્યું, રોબર્ટ હુક એના પછી રોબર્ટ બ્રાઉન, પછી કોષવાદ આપનારા વૈજ્ઞાનિકો માલ્થસ, લિરન અને એના પછી જે બીજા વૈજ્ઞાનિક છે થિયોડોર સોન અને છેલ્લે રુડોલ્ફ વિલ્સોએ જેમણે આધુનિક સંકલ્પના કોષવાદ માટે આપી. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે કોષની રચનાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર છે? કોષ મુખ્યત્વે બે પ્રકારના પહેલા લેક્ચરમાં સમજાવેલું, એક આદિકોષ કેન્દ્રી કોષ અને બીજો જે છે એને આપણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ, બરોબર છે? બંને વચ્ચેનો આપણે બહુ મોટો ડિફરન્સ પણ સમજાવેલો કે આદિકોષ કેન્દ્રી કોષ એટલે એવો કોષ કે જેમાં કોઈ પણ પ્રકારની પટલમય અંગિકાઓ હોતી નથી. હું બહુ સ્પષ્ટ બોલું છું, જરા ધ્યાનથી સાંભળવું. મેં એવું કહ્યું કે પટલમય અંગિકા હોતી નથી, બરાબર છે? તો આપણે એવું કહી શકીએ કે આદિકોષ કેન્દ્રી કોષ એટલે નીલહરિત લીલી બેક્ટેરિયાનો કોષ, જીવાણુ કોષ છે, આ બધા આદિકોષ કેન્દ્રી કોષ છે કે જેમાં કોઈ પણ પ્રકારની પટલમય અંગિકા ના હોય, ઇવન કોષકેન્દ્ર પટલ પણ ન હોય, કોષકેન્દ્ર ગૂંચળાના સ્વરૂપમાં હોય, બટ તો આવા કોષને આપણે આદિકોષ કેન્દ્રી. બીજો કોષ જે છે એને આપણે નામ આપીએ તો કે સાહેબ સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. સુકોષ કેન્દ્રી કોષ એટલે એવા કોષ કે જેમાં કોષકેન્દ્ર પટલયુક્ત કોષકેન્દ્ર આવેલું હોય, પછી પ્રવાહી ભાગ આવેલો હોય જેને કોષરસ કહેવાય, અને એ સિવાયના કોષરસ વાળો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસો આવેલી હોય તો કે સાહેબ બધી જ પટલમય અંગિકાઓ આવેલી હોય. આ બધી જે અંગિકાઓ છે, બરાબર છે, એ અંગિકાઓનો આપણે એક એક કરીને અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ક્રમશઃ આપણે એક એક કરીને અંગિકાઓનો અભ્યાસ કરતા જઈએ એટલે પાઠ પણ પૂરો થાય. વચ્ચે આદિકોષ કેન્દ્રી કોષની રચના શું છે એ પણ આપણને આપેલી છે, પણ અહીંયા એને આપણે થોડુંક વાત કરતા બસ એકાદ બે પેજ છોડી અને હાલ આપણે એક નવો ટોપિક ભણી રહ્યા છે, સુકોષ કેન્દ્રી કોષ અને એમાં આવેલી અંગિકાઓ. સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય કે સાહેબ સુકોષ કેન્દ્રી કોષ એટલે એવો કોષ કે જેમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, બરાબર, કોષ કેન્દ્ર પટલની અંદર કોષ રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય, એના પછી બધી જ જે પટલમય અંગિકાઓ આવેલી હોય એક એક કરીને આપણે નામ બોલતા જઈએ તો કે તારા કેન્દ્ર આવેલા હોય, પછી રિબોસોમ્સ નામની અંગિકા આવેલી હોય, અંતઃકોષ રસજાળ આવેલી હોય, ગોલગીકાય આવેલી હોય, કણાભસૂત્ર નામની અંગિકા આવેલી હોય, રસધાની આવેલી હોય, પક્ષમક કશા આવેલી હોય, કોષકેન્દ્ર પટલ એની અંદર કોષકેન્દ્રિકા નામની અંગિકા આવેલી હોય, રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય. રંગસૂત્ર દ્રવ્ય કે જે શેનું બનેલું છે તો કે સાહેબ એ પ્રોટીન અને ન્યુક્લિક એસિડનું બનેલું. તો આવી બધી જ પટલમય અંગિકાઓ ધરાવતા કોષને હવે આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ, જે મુખ્યત્વે બે પ્રકારના હોય, એક વનસ્પતિ કોષ છે અને બીજો પ્રાણી કોષ છે. વનસ્પતિ કોષ તો સાહેબ બધી જ વનસ્પતિઓ વનસ્પતિ કોષોની બનેલી છે, વનસ્પતિ પેશીઓ કે સાહેબ વનસ્પતિ કોષોની બનેલી છે. પ્રાણી કોષ તો કે સાહેબ પ્રાણી કોષ જે છે, બરાબર, એ બધા જ જે પ્રાણી શરીર છે એ પ્રાણી શરીર એ પ્રાણી કોષોના બનેલા છે. મારો કહેવાનો મતલબ એવો છે બેટા, આપણે એક એક કરીને આ ચેપ્ટરની અંદર અંગિકાઓનો અભ્યાસ કરતા જઈશું તો અહીંયા એક એક અંગિકાઓ સાથે આખું ચેપ્ટર પૂરું થઈ જશે. વચ્ચે આદિકોષ કેન્દ્રી કોષ ફરી પાછા આપણે કોઈ દિવસ ચલાવશું ટોપિકની અંદર રેગ્યુલર, પણ આજે આપણે એક થિયરી સરસ મજાની ચલાવીએ છીએ. થિયરીનું નામ છે બેટા કોષરસ પટલ. કોષરસ પટલ બોલો, આને બીજા શબ્દોમાં જો બોલવું હોય તો આને કોષરસ સ્તર પણ કહેવાય અને બર કોષ કલા તરીકે પણ ઓળખવામાં આવે. વિદ્યાર્થીઓ, આ શબ્દ તમને છેક 11મા ધોરણથી શરૂ કરી અને 12મા ધોરણ સુધી તમને વર્ક કામમાં આવશે. જે જગ્યાએ કોષરસ પટલના બદલે કોષરસ્તર શબ્દ વપરાય તો આપણને ખબર પડી જાય કે પટલની વાત ચાલે છે. કલા એટલે પણ પટલ જ થાય તો કયો શબ્દ શેના માટે એ આપણને ખબર પડી જાય. આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે જેમ કોષની શોધ થઈ, ધીમે ધીમે બધા વૈજ્ઞાનિકો પોતે બનાવેલા માઇક્રોસ્કોપ, માઇક્રોસ્કોપનો મતલબ છે સૂક્ષ્મદર્શક યંત્ર, એના મદદથી એમણે કોષનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. પછી એક ટાઈમ એવો આવ્યો કે 1950 ની આસપાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એની શોધ થઈ અને કોષરસ પટલ જે છે તો આપણે સાલ લખીએ એટલે ખબર પડે 1950. 1950 ની સાલમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને કોષરસ પટલ જે છે એ કોષરસ પટલની વિસ્તૃત જે સંરચના છે એ વિસ્તૃત સંરચનાનો અભ્યાસ પ્રાપ્ત થયો. ધીમે ધીમે
આ દરમિયાન વિવિધ જે વૈજ્ઞાનિકો હતા એમણે પણ કોસરસ પટલ વિશે ઘણી બધી શોધખોળો ચાલુ કરી દીધી. લગભગ એવું કહેવાય કે મનુષ્યના જે રક્તકણો છે આ દરમિયાન આ જે શોધ સંશોધન ચાલુ હતા એ દરમિયાન મનુષ્યના જે રક્તકણ છે એ રક્તકણની ફરતે આવેલું જે કોસરસ પટલ છે એના રાસાયણિક બંધારણ પછી વૈજ્ઞાનિકોને કોસરસ પટલની સંરચનાની જાણકારી થઈ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે મનુષ્યના જે રુધિર છે એ રુધિરની અંદર રક્તકણો, રક્તકણો એટલે રેડ બ્લડ સેલ કહેવાય, આરબીસી, એ આરબીસી કોષ જે છે, રક્તકણ જે છે એના કોસરસ પટલના અભ્યાસ દરમિયાન એનું જે બંધારણ છે એ બંધારણના અભ્યાસ દરમિયાન કોસરસ પટલ જે છે એની વિસ્તૃત સંરચના, એ વિસ્તૃત સંરચના વૈજ્ઞાનિકોએ શોધી કાઢી. ધીમે ધીમે એવું કહી શકાય કે સાહેબ આ બધા જ અભ્યાસ પરથી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી એવું આપણે જરૂર કહી શકીએ કે કોસરસ પટલ એ મુખ્યત્વે શેનો બનેલો છે. તો વિદ્યાર્થીઓ બહુ જ અગત્યની સમજૂતી આપણે એવું કહી શકીએ કે કોસરસ પટલ એ મુખ્યત્વે આપણે રાસાયણિક પદાર્થનું નામ લખીએ છીએ, રાસાયણિક પદાર્થનું મેં બોર્ડ ઉપર નામ લખ્યું અને આપણે કહીશું લિપિડ. તો આપણે એવું કહી શકીએ કે કોસરસ પટલ એ લિપિડનું બનેલું છે. શેનું બનેલું છે બેટા? તો આપણે એવું કહી શકીએ કે સાહેબ કોસરસ પટલ જે છે એ લિપિડનું બનેલું છે. લિપિડના અણુની જો આપણે રચનાનો અભ્યાસ કરીએ તો કોસરસ પટલના બંધારણમાં લિપિડના અણુ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે મતલબ લિપિડના અણુ બે સ્તરોમાં ગોઠવાયેલા છે. બાજુમાં એક આકૃતિ આપણે દોરી છે અને આ એક વૈજ્ઞાનિકે આપેલું મોડેલ છે જે કોસરસ પટલનું રાસાયણિક બંધારણ સમજાવે છે બેટા. બરાબર, તમે જોશો તો અહીંયા મેં બે એક સરખા અણુઓ સામસામે દોરેલા છે, કાળા કલરના આ અણુઓ અને કાળા કલરના અણુઓની આ એક સળંગ લાઈન છે. તો આ બે અણુઓ જે છે એક અણુ આખો લિપિડનો છે અને બીજા પણ આ ઘણા બધા લિપિડના અણુઓ છે. આ પણ ઘણા બધા, પણ લિપિડના અણુઓ કેટલા સ્તરમાં? તો કે સાહેબ આ એક સ્તર છે, બરાબર, આ એક સ્તર છે અને આ બીજું સ્તર છે. તો આપણે એવું જરૂર કહી શકીએ કે સાહેબ લિપિડના જે અણુઓ છે એ લિપિડના અણુ કેવી રીતે ગોઠવાયા છે? સાહેબ લિપિડના અણુઓ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે અને રસતરમાં મુખ્ય લિપિડ ઘટક તરીકે ધ્યાન રાખવાનું વારે ઘડીએ નીટમાં પૂછાતો પ્રશ્ન છે કે લિપિડ જે છે, લિપિડ ઘણા બધા પ્રકારના હોય, એમાંનો એક અગત્યનો ઘટક છે અને ઘટકનું નામ આપવાનું, અને આપણે કહીશું ફોસ્ફોગ્લિસરાઇડ. તો વિદ્યાર્થીઓ બરાબર છે, લિપિડની સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય એટલે આપણે એવું કહી શકીએ કે લિપિડ તરીકે કયો લિપિડ આવેલો છે? તો એવું કહી શકાય કે સાહેબ રસતરમાં મુખ્ય લિપિડ ઘટક તરીકે કોણ છે? તો સાહેબ મુખ્ય લિપિડ ઘટક તરીકે ફોસ્ફોગ્લિસરાઇડ આવેલો છે. પણ બેટા જો તમે લિપિડનું બંધારણ જો જરા ધ્યાનથી જુઓ તો અહીંયા એવું કહી શકાય કે સાહેબ લિપિડનો જે એક અણુ છે એ એક અણુ પાસે બે પ્રકારના છેડા રહેલા છે. એક અણુ જે છે એ એક અણુ પાસે બે પ્રકારના છેડા રહેલા છે. એક આકૃતિ ત્યાંથી એક અણુ બહાર કાઢી અને હું આ રીતે એને દોરું તો તમને જરા ખ્યાલ આવે, બરાબર છે? તો બે છેડા કયા કયા છે? તો આ એક ભાગ જે છે, આ એક ભાગ કે જેને આપણે શું કહીશું તો લિપિડના અણુનો શીર્ષ વાળો ભાગ છે. બીજો ભાગ જે છે એ લિપિડના અણુનો કયો ભાગ છે? તો સાહેબ પૂંછડી વાળો ભાગ છે. તો તમને હવે ખબર પડી ગઈ બસ, તો આ શીર્ષ વાળો ભાગ અને આ પૂંછડી વાળો ભાગ, આ શીર્ષ વાળો ભાગ અને આ પૂંછડી વાળો ભાગ. ટૂંકમાં એવું જરૂર કહી શકાય કે સાહેબ લિપિડના અણુની જે રચના છે દરેક લિપિડના અણુની રચનામાં આવા બે ભાગો છે. શીર્ષ વાળો ભાગ કેવો છે? તો સાહેબ શીર્ષ વાળો ભાગ પોલરાઇઝ છે. પોલરાઇઝ નો મતલબ શું કરીશું? તો કે સાહેબ ધ્રુવીય છેડો છે, ધ્રુવીય છેડો છે અને સાથે સાથે આ ભાગની ખાસિયત એ છે કે તે જલ અનુરાગી છે, બરાબર. જ્યારે પૂંછડી વાળો ભાગ જે છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ, હાઇડ્રોકાર્બન્સ એટલે કાર્બન અને હાઇડ્રોજનની શૃંખલા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો અધ્રુવીય છેડો છે અને આ અધ્રુવીય છેડો કેવો છે? તો કે સાહેબ જલ વિતરાગી છે. કેવો છેડો છે? જલ વિતરાગી. ટૂંકમાં તમને એ ખબર પડી જાય બેટા જલ અનુરાગી એટલે આના માટેનો એક અંગ્રેજી શબ્દ છે અને હાઇડ્રોફિલિક કહેવાય, અને આના માટેનો બીજો એક શબ્દ છે
આને હાઇડ્રોફોબિક તરીકે ઓળખવામાં આવે. બરોબર છે? હાઇડ્રો એટલે પાણી, વોટર, અને ફિલિક એટલે લવિંગ. બરોબર છે? એની પ્રત્યેનું આકર્ષણ, એને ગમવું. હાઇડ્રો એટલે વોટર, અને ફોબિક એટલે, બરોબર છે, ફોબિયા, ફિયર, ડર, ગભરામણ. બરોબર છે? તો પાણીથી દૂર ભાગવું. તો તમને આખી બાબત એ ખ્યાલ આવે કે જે લિપિડનો અણુ છે, આ લિપિડના અણુ પાસે, ફરી એક વખત રિવિઝન કરીએ એટલે ખબર પડે કે સાહેબ આ જે લિપિડના અણુ છે, આ લિપિડના અણુ બરાબર ફોસ્ફરસ પટલના બંધારણમાં બે સ્તરમાં ગોઠવાયેલા છે, જેમાં પ્રત્યેક લિપિડના અણુ પાસે બે છેડા આવેલા હોય, જેમાં એક છેડો શું કહ્યું આપણે કે સાહેબ એક છેડો શીર્ષવાળો છે, જે ધ્રુવીય અને કેવો છે કે સાહેબ જલ અનુરાગી છે. જલ અનુરાગી મતલબ હાઇડ્રોફિલિક છે. બરાબર? તે શું કરે તો સાહેબ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. ઓકે? બીજો છેડો જે છે એ પૂંછડી વાળો ભાગ છે, આ પૂંછડી વાળો ભાગ. બરોબર છે? અને આ શીર્ષ વાળો ભાગ, અને એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો નોન પોલરાઇઝ એટલે કે અધ્રુવીય છેડો કહેવાય. જલ વિતરાગી પાણીથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે. તો મેં વિદ્યાર્થી મિત્રો તમને ખબર સમજણ પડી કે શું કહેવા માંગે. ટૂંકમાં ત્યાર પછીના જે જૈવરાસાયણિક સંશોધનો છે, વૈજ્ઞાનિકો જે કંઈ, બરાબર છે, બાયોકેમિસ્ટ્રીની શોધ થઈ, જૈવરાસાયણિક જે સંશોધનો છે એના અભ્યાસ પરથી સ્પષ્ટ બીજું પણ એક નવું તારણ આવ્યું કે લિપિડના બંધારણની અંદર, સોરી, કોષરસ પટલ જે છે એ કોષરસ પટલના બંધારણમાં એકલું લિપિડ નહીં પણ લિપિડની સાથે સાથે પ્રોટીન પણ આવેલો છે, અને પ્રોટીન ઉપરાંત, બરાબર, પાછળથી એ પણ ખબર પડી ગઈ કે પ્રોટીન ઉપરાંત લિપિડના બંધારણની અંદર બીજું કોણ છે તો કે સાહેબ હાઇડ્રોકાર્બો, સોરી, કાર્બોહાઇડ્રેટ્સ પણ આવેલા હોય, અથવા કાર્બોદિત પણ આવેલા હોય. બરાબર છે? બીજું કોણ આવેલું હોય તો આપણી ચોપડી નથી પણ નીટમાં વારે ઘડીએ પૂછાય છે, તો એના માટે આપણે શબ્દ લખીએ. આકૃતિમાં તમને દેખાશે તો કે સાહેબ કોલેસ્ટેરોલ આવેલા હોય. ચાલો, રેડી અહીં સુધી? તો વિદ્યાર્થીઓ તમને ખબર હવે બિલકુલ સ્પષ્ટ થઈ ગયું કે શું બેટા કે કોષરસ પટલનું જે બંધારણ છે એ બંધારણ શેનું બનેલું છે? તો સાહેબ કોષરસ પટલનું બંધારણ લિપિડનું બનેલું છે, પ્રોટીનનું બનેલું છે, ઉપરાંત કાર્બોદિત અને કોલેસ્ટેરોલનું પણ બનેલું છે. પણ લિપિડ એ મુખ્ય ઘટક કહેવાય. બરોબર છે? અને લિપિડ તરીકે એના બંધારણમાં ફોસ્ફોગ્લિસરાઇડ આવેલા હોય કે જે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવતા હોય. ચલો, ક્લિયર? તો વિદ્યાર્થીઓ અહીંયા મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી. જુદા જુદા કોષોના જે કોષરસ પટલ છે એ કોષરસ પટલના લિપિડ અને પ્રોટીન જે છે, જુદા જુદા કોષોના કોષરસ પટલની ખાસિયત એ છે બેટા કે એમાં લિપિડ અને પ્રોટીનના પ્રમાણમાં પણ આપણને છે ને વિવિધતા જોવા મળે, એમાં આપણને જુદા પણ જોવા મળે. મારો કહેવાનો મતલબ એવો, એક સરસ મજાના ઉદાહરણથી આપણે જો જોઈએ તો મનુષ્યના રક્તકણની અંદર, મનુષ્યનું જે રક્તકણ છે, રક્તકણ એટલે બેટા RBC, રેડ બ્લડ સેલ, એની અંદર 52% ભાગ શું આવેલો હોય કે સાહેબ 52% પ્રોટીન આવેલો હોય. 52% ભાગ પ્રોટીન હોય અને 40% ભાગની અંદર શું આવેલું હોય તો કે સાહેબ 40% ભાગની અંદર છે ને લિપિડ આવેલું હોય. તો વિદ્યાર્થીઓ તમને એ ખ્યાલ આવી જાય, બરાબર છે, કે RBC મનુષ્યના જે રક્તકણ છે એ રક્તકણના બંધારણમાં 52% ભાગ આપણે શું કહ્યો છે તો સાહેબ 52% ભાગ પ્રોટીન છે અને 40% ભાગ શું છે તો સાહેબ 40% ભાગ લિપિડ આવેલો છે. ચલો, આવડશે બધાને? તો મેં એક સરસ મજાની સમજૂતી આપી. બરાબર? કોષરસ પટલ જે છે એ કોષરસ પટલમાં આપણે એવું કહ્યું કે બીજો ઘટક કોણ છે તો સાહેબ બીજો ઘટક પ્રોટીનનો આવેલો છે. બરાબર છે? કોણ છે તો સાહેબ પ્રોટીન આવેલા છે. પણ પ્રોટીનની ખાસિયત એ છે કે એની જે અલગીકૃત કરવાની ક્ષમતા છે, પ્રોટીનને જુદું પાડવાની જે ક્ષમતા છે, એ ક્ષમતાને આધારે આપણે પ્રોટીન જે છે એના મુખ્ય આવા બે પ્રકાર આપી શકીએ. ઓકે? પ્રોટીન કયા બે પ્રકારના હોય તો તમે બરોબર આકૃતિમાં ધ્યાનથી જોશો તો કાળા કલરની જે મેં લાઈનો દોરેલી છે આવા, બરાબર છે, આ એ બધા જ લિપિડના અણુઓ છે. કાળા કલરના નીચે મેં જે બીજા અણુઓ દોરેલા છે એ પણ લિપિડના છે. પણ વચ્ચે વચ્ચે તમને દેખાશે કે બ્લુ કલરના આવા ગોળ ગોળ અણુઓ દોરેલા છે. તો આ ગોળ અણુઓ બીજું કંઈ નહીં પરંતુ એવું કહી શકાય કે તેઓ પ્રોટીન છે. પણ બરોબર પ્રોટીનની ગોઠવણી બેટા જો જોવામાં આવે તો પ્રોટીન મુખ્યત્વે અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે બે પ્રકારના હોય. બે પ્રકારના કયા કયા? તો એક એવા પ્રોટીન કે જે બહારની સપાટી ઉપર આવેલા છે, બહારની બાજુએ આવેલા છે, તો આને આપણે નામ આપીશું તો આને પરિઘવર્તી પ્રોટીન કહેવાય. કિનારી ઉપર ગોઠવાયેલા છે. હે વિદ્યાર્થી મિત્રો, તમને પહેલા એક ખબર પડવી જોઈએ કે સાહેબ શું ચલાવી રહ્યા છે.
બરાબર છે, લેક્ચર પૂરું થાય ત્યાં સુધી એવું ન બને કે સાહેબ શું ચલાવી રહ્યા છે ને આપણને કઈ ખબર ના પડે. બરાબર છે, આ એક કોષ છે એવું સમજો છો તમે. બરાબર, કે પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, અંદર તો કે સાહેબ અંદર આ એનું કોષ કેન્દ્ર છે. ઓકે, હું એવું કહું કે આ પ્રાણી કોષ છે, તો પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુ આ જે રચના છે, પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુ આ જે મેં લાઈન દોરી છે, બરાબર, આ જ લાઈન એ બીજું કઈ નહીં બેટા પણ શું છે, તો કે સાહેબ કોષરસ પટલ છે. આપણે આ કોષરસ પટલનો આટલો સરખો છેદ લઈ અને આ આકૃતિ મોટી કરીને અહીંયા દોરી છે. ચલો રેડી, તો આ મોટી મેગ્નિફાઈંગ કરેલી આકૃતિ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો જોવામાં આવે આ લાઈનને, તો આ લાઈન આપણને આવી દેખાય. ચલો હવે તો બિલકુલ એકદમ તમને ક્લિયર થઈ ગયું છે, બરાબર. તો મેં શું કામ કર્યું એ તમને ખબર પડી જાય. હવે બરોબર ધ્યાનથી જુઓ કે જે કોષરસ પટલના બંધારણમાં પ્રોટીનના જે અણુઓ છે, એ પ્રોટીનના અણુઓ બે ભાગોમાં બે પ્રકારના હોય, બસ બે રીતે ગોઠવાયેલા હોય. એક એવા છે કે જે બહારની બાજુ પરિઘ તરફ આવેલા હોય, તો આવા પ્રોટીનને પરિવર્તી પ્રોટીન કહેવાય. અને આને જ બીજા શબ્દોમાં જો બોલવું હોય તો આને બહિર્ગત પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે. બીજા પ્રકારના જે પ્રોટીન છે એ પ્રોટીનને આપણે જો નામ આપીએ તો આને અંતર્ગત પ્રોટીન કહેવાય. બરોબર છે, અંતર્ગત પ્રોટીન બે બિલકુલ અંદર ગોઠવાયેલા છે. હું તમને બંને પ્રકારના પ્રોટીન બતાવું છું. ચલો આ એક પ્રોટીન દેખાય છે બેટા બધાને, તો આ પટલની આરપાર ગોઠવાયેલો પ્રોટીન છે. બરાબર, પટલની આરપાર ગોઠવાયેલો છે, એમ સમજો કે આ કોષરસ પટલ છે, તો આ કોષરસ પટલની બહારની બાજુ એટલે આ આઉટસાઇડ છે, અને આ કોષરસ પટલ અને એની અંદરનો કોષવાળો વિસ્તાર એટલે આ ઇનસાઇડ છે. તો તમે એવું સમજો કે આ આઉટસાઇડ છે અને આ શું છે, તો સાહેબ આ ઇનસાઇડ છે, અંદરની બાજુ છે. તો એક આખો પ્રોટીન એવો છે કે જે પટલમાં આરપાર ગોઠવાયેલો છે, અંદર સુધી ખૂંપેલો છે, બરાબર, અને આરપાર ગોઠવાયેલો, તો આવો પ્રોટીન શું કહેવાય, તો સાહેબ આને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી કે સાહેબ અંતર્ગત પ્રોટીન કે જે અંશત કે પછી સંપૂર્ણપણે પટલમાં ખૂંપેલા હોય, આરપાર પથરાયેલા હોય, અને આ પ્રકારના જે પ્રોટીન છે એમને સહેલાઈથી શું, તો કે સાહેબ સહેલાઈથી ત્યાંથી જુદા પાડી શકાતા નથી. બરોબર, આ પ્રોટીનની ખાસિયત છે. કારણ એ કે તેઓ પટલની બિલકુલ કેવી રીતે, તો કે સાહેબ તેઓ પટલની બિલકુલ અંદર ખૂંપેલા છે. અને આ પ્રકારના પ્રોટીનનું બહુ અગત્યનું કાર્ય શું, તો કે સાહેબ પદાર્થો જે છે એ પદાર્થોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં તેઓ ઉપયોગી બને છે. બરાબર, ધારો કે કોઈ પદાર્થ બહારની બાજુએ છે, બરાબર છે, આ બહારની બાજુએ છે, અગત્યનો ઘટક છે, એને અંદર લઈ જવો છો, તો આ પ્રોટીન, બરાબર છે, એ શું કરશે, તો એને અંદર લઈ જવાનું કામ કરશે. બીજા પ્રકારના જે પ્રોટીન છે એ પરિવર્તી પ્રોટીન છે, બહિર્ગત પ્રોટીન છે. બટ જે પટલની બહારની બાજુ અથવા તો એવું કહી શકાય કે સાહેબ પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હોય, પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા આ પ્રકારના પ્રોટીનને બહિર્ગત અથવા તો પરિઘવર્તી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. અને તે છે ને લિપિડ સાથે શિથિલ રીતે જોડાયેલા હોય. શિથિલનો મતલબ છે ઢીલા, બરાબર છે, એટલે તેમને એવું કહી શકાય કે તેમને સહેલાઈથી જુદા પાડી શકાય અથવા તો તેમને સહેલાઈથી છૂટા પાડી શકાય છે. તો વિદ્યાર્થીઓ, મેં પહેલા સમજૂતી તમને લિપિડ માટે આપી, મુખ્ય ઘટક છે કોષરસ પટલના બંધારણનો. બીજો ઘટક, તો કે સાહેબ બીજો ઘટક પ્રોટીન છે, જે પણ પટલનો બીજા નંબરનો મુખ્ય ઘટક કહેવાય, અને એ કેટલા પ્રકારના હોય એની મેં તમને સરસ મજાની સમજૂતી આપી. બોલો આવડશે? મેં તમને થોડી વાર પહેલા એવું કહ્યું કે જુદા જુદા વિવિધ જે વૈજ્ઞાનિકો છે, આ વૈજ્ઞાનિકોએ શું કામ કર્યું છે, તો કે સાહેબ વિવિધ જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ, બરાબર છે, કોષરસ પટલના પોતપોતાના જુદા મંતવ્ય રજૂ કર્યા છે. એમણે દરેક જણે પોતાની અલગ અલગ પોતાનું એક શું કહેવાય, એક વિચાર રજૂ કર્યો જુદા જુદા વૈજ્ઞાનિક. એમાં એક વૈજ્ઞાનિક છે રોબર્ટસન નામના જે વૈજ્ઞાનિક છે, એમણે યુનિક, બરાબર, મેમ્બ્રેન કોન્સેપ્ટ રજૂ કર્યો, અને કહેવાય એકમ પટલ સંકલ્પના. બીજા એક વૈજ્ઞાનિક હતા, એમણે સેન્ડવિચ મોડેલ રજૂ કર્યું, અને જે સૌથી વધારે સ્વીકૃત મોડેલ છે, જે સૌથી વધારે પ્રચલિત મોડેલ છે, એ મોડેલનું નામ છે સિંગર નિકોલસન મોડેલ. મતલબ સિંગર અને નિકોલસન નામના બે વૈજ્ઞાનિકો, વૈજ્ઞાનિક નામે નામ લખ્યા અહીંયા, બરાબર, તો યાદ રાખીશું આપણે કયા બે વૈજ્ઞાનિકો છે, તો કદાચ એક નામ છે સિંગર અને બીજાનું નામ છે નિકોલસન.
સિંગર અને નિકોલસન નામના જે વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિકે કોસરસ પટલ સમજાવતો બરફ એમનું જે મોડેલ છે એ મોડેલને બોલાય ફ્લુઇડ મોઝેઇક મોડેલ. એટલે હાલના સમયમાં સૌથી વધારે કોસરસ પટલની થિયરી, કોસરસ પટલની રચના સમજાવતું અને સૌથી વધારે સ્વીકૃત જો કોઈ મોડેલ હોય તો એ મોડેલ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ આપેલું કયું મોડેલ છે, તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે. આ મોડેલની ખાસિયત એ છે કે આ મોડેલ પ્રમાણે જો આપણે રચના જોઈએ તો કોસરસ પટલ અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે. વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે શરીરની અંદર બસ 60% કે તેથી વધુ ભાગ પાણી છે. એટલે શરીરના અંગો, પેશીઓ, કોષો બધું જ પાણી વડે ઘેરાયેલું છે. મારો કહેવાનો મતલબ એવો છે કે કોસરસ પટલ એની પણ આસપાસ પાણી પથરાયેલું છે. એટલે મેં તમને લખ્યું અહીંયા કે તે કેવું છે, તો સાહેબ અર્ધ તરલ છે. બરાબર, શું લખ્યું, તો કે સાહેબ ક્રિયાત્મક રીતે કેવું છે, તો સાહેબ ક્રિયાત્મક રીતે તે ગતિશીલ છે. ફરી બોલો, અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ હોય છે. અને એની રચના પણ જો જોઈએ તો સાહેબ ફ્લુઇડ મોઝેઇક મોડેલ પ્રમાણે જો કોસરસ પટલની રચનાનો પણ અભ્યાસ કરવામાં આવે તો આની રચનામાં પણ લિપિડ એ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે અને એની સાથે પ્રોટીનના અણુઓ શું થયેલા છે, તો સાહેબ પ્રોટીનના અણુઓ જે છે એ એની સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા મેં ફ્લુઇડ મોઝેઇક મોડેલ શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી. બરાબર છે, મેં કહ્યું એ પ્રમાણે કયા બે વૈજ્ઞાનિકો, તો વૈજ્ઞાનિકનું નામ આપીશું આપણે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક, અને સાલ ખાસ યાદ રાખીશું 1972. વૈજ્ઞાનિકો, એમનું નામ, સાલ, આ બધું જ નીટ માટે બહુ જ અગત્યનું, અને મોડેલનું નામ પણ. ઓકે, બસ, અને એમની જે સમજૂતી છે એ પ્રમાણે આપણે એ પણ ધ્યાન રાખીશું. બસ, કે લિપિડની જે અર્ધ તરલ પ્રકૃતિ, એટલે લિપિડના અણુઓ છે ને બેટા, મારો કહેવાનો મતલબ જેમ તમે તેલ ઘી જેમ પાણીમાં નાખો બરફ, તો એ ડૂબે નહીં, હે, અને એ ફેલાય નહીં, એ શું પાણીની સપાટી પર તરે, ખ્યાલ. એમ અહીંયા પણ લિપિડના જે અણુઓ છે એ શરીરની અંદર રહેલા જે પાણી છે, જે કોષની રચનામાં, જે કોષરસ પટલના બંધારણમાં જે લિપિડનો અણુ છે એ આસપાસ રહેલું જે પાણી છે એ પાણીની અંદર છે ને તરલ રીતે ગોઠવાયેલું, અર્ધ તરલ તરતું ગોઠવાયેલું હોય આખું આ પટલ. અને કેવું, તો કે સાહેબ ફ્લુઇડ એટલે ફ્લો, ફ્લુઇડ શબ્દ છે ને ઉપરથી કે ફ્લો, બટ પાણીનો જેમ ફ્લો છે, હવાનો જેમ ફ્લો છે, એમ આમાં લિપિડના અણુઓ જે છે ને એ સતત ફ્લોમાં રહે. બસ, અને મોઝેઇક, મોઝેઇકનો મતલબ થાય પ્રતિબિંબ અથવા ચિત્ર, હે, એ શું આપે, તો સાહેબ એક આખું આવું તરતું ચિત્ર આપે છે. માટે આપણે મોડેલનું નામ શું આપ્યું છે, કે સાહેબ ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે. બહુ અગત્યની બાબત એ છે કે લિપિડની અર્ધતરલ પ્રકૃતિ માટે, બસ બહુ અગત્યની બાબત કે લિપિડની જે અર્ધતરલ પ્રકૃતિ છે ને એના માટે જવાબદાર કોણ છે, તો સાહેબ એના માટે લિપિડ અને જે પ્રોટીનના અણુઓ છે, લિપિડ અને પ્રોટીનના જે અણુઓ છે એ અણુઓનું કેવું જોડાણ, તો કે સાહેબ જલ વિતરાગી જોડાણ. ચલો ખબર પડી ગઈ, બરોબર છે, લિપિડ અને પ્રોટીનના જે અણુઓ છે એ અણુઓનું જલ વિતરાગી જોડાણ જવાબદાર છે. ઓકે, તો તમને ખ્યાલ આવી જાય બરોબર કે બંને એકબીજા સાથે જલ વિતરાગી પ્રકારે જોડાયેલા છે, જલ વિતરાગી પ્રકારે જોડાયેલા છે, અને લિપિડની અર્ધતરલ પ્રકૃતિ કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર લિપિડની જે દ્વિસ્તરીય ગોઠવણી છે એની અંદર પ્રોટીનના અણુ શું કરે છે, તો કે સાહેબ આની આ રીતની ગોઠવણીને કારણે પ્રોટીનના અણુઓ છે ને બેટા પાર્શ્વીય ગતિ કરે છે. આ વૈજ્ઞાનિકે બહુ અગત્યનું સમજાવ્યું કે જ્યારે કોઈ પણ અણુને લઈ જવાનો હોય કોઈ પણ પદાર્થને કોષની અંદર કે કોષની બહાર, તો એ પદાર્થ પહેલા આ પ્રોટીનની સાથે જોડાઈ જાય, કોમ્પ્લેક્સ બનાવે, અને પછી આ પ્રોટીનનો અણુ છે ને લિપિડના આ સ્તરની અંદર ફરે, પાર્શ્વીય ગતિનો મતલબ થાય એક ગોળ ફરે. ઓકે, તો એ આની સાથે કોમ્પ્લેક્સ બનાય અને પછી અણુ ગોળ ફરશે એટલે આ મોઢું અંદર આવી જશે, એટલે પદાર્થ અંદર આવી જાય. કોઈ પદાર્થને બહાર જવું છે તો એ ફરી પાછો આની સાથે જોડાણ કરશે અને અણુ લિપિડ પ્રોટીનનો અણુ ફરી પાછો પાર્શ્વીય ગતિ કરશે એટલે આ પદાર્થ બહારની બાજુ આવશે અને પછી મુક્ત થઈ જશે. ટૂંકમાં એવું કહી શકાય કે લિપિડ અને પ્રોટીનનો જે અણુ છે એમનું જલવિતરાગી પ્રકારનું જોડાણ જે છે એ લિપિડની અર્ધતરલ પ્રકૃતિ માટે જવાબદાર છે અને આને કારણે લિપિડનો આખો ફ્લો બને છે. ઓકે, બહુ અગત્યની બીજી બાબત આપણે કહ્યું કે પ્રોટીનનો અણુ આને કારણે જલવિતરાગી જોડાણને કારણે લિપિડના દ્વિસ્તરીય અણુઓની વચ્ચે પાર્શ્વીય ગતિ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી અને પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને આધારે તરલતા નક્કી થાય
છેલ્લે બહુ અગત્યની સમજૂતી એવું કહી શકાય કે પટલની તરલ પ્રકૃતિ, પટલની જે તરલ પ્રકૃતિ છે એ તરલ પ્રકૃતિ બરોબર છે, એ ખાસ કરીને કોષની વૃદ્ધિ, આ કેટલાક શબ્દોની નીચે આપણે અન્ડરલાઈન કરતા જઈશું કે સાહેબ કોષની વૃદ્ધિ, પછી આંતરકોષીય જોડાણ નિર્માણ, આંતરકોષીય બરોબર છે, આંતરકોષીય જોડાણ નિર્માણ, વિવિધ પ્રકારના જે દ્રવ્યો છે એમનો સ્ત્રાવ, ઓકે એમનો સ્ત્રાવ, પછી અંતઃભક્ષણ કોષ વિભાજન બરોબર છે, અંતઃભક્ષણ, અને છેલ્લે કઈ ક્રિયા છે તો કે છેલ્લે કોષ વિભાજન. આવી જે કઈ જે ક્રિયા અથવા તો જે કઈ કાર્યો છે એ કાર્યોની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના એક લેક્ચરની અંદર આપણે એક સરસ મજાની કોષરસ પટલની જે રચના છે એ રચના શું છે એની મેં તમને સરસ મજાની સમજૂતી આપી. ચોપડીમાં જે કઈ આકૃતિ આપેલી છે એ 200 ચોપડેના પૂરા માર્ક મળશે, અને મેં આકૃતિ જે દોરી છે એ પણ બરોબર છે રેખાકૃતિ છે, એ પણ 200 એટલે તમને પૂરા માર્ક મળશે. દેખાય છે આ એક લિપિડનો અણુ અને બીજો લિપિડનો અણુ, એમની ગોઠવણી તો લિપિડના બે સ્તરો છે, અને હંમેશા ગોઠવણીમાં એવું હોય કે જેમાં શીર્ષ વાળો છેડો છે ને બેટા બહારની બાજુ સામસામ બહારની બાજુ રહે છે, અને બસ જે કેવો છે તો જે જળ અનુરાગી છે, પાણી પ્રત્યેનું આકર્ષણ જે છે, અને પૂંછડી વાળા જે છેડા છે એ સામ સામે રહે બરોબર છે, અને એ હાઇડ્રોફોબિક છે એટલે એ અંદરની બાજુ પાણીથી દૂર ભાગે, ઓકે. પછી વચ્ચે વચ્ચે લાલ કલરના જે અણુ દોરે છે આ કોલેસ્ટેરોલ છે, પછી બ્લુ કલરના જે અણુ દોર્યા છે એ બધા બીજું કઈ નહીં પરંતુ એ પ્રોટીનના અણુ છે, અને પ્રોટીન કેટલી રીતે ગોઠવાયેલા છે એ પણ મેં તમને આજના લેક્ચરમાં સમજાવ્યું, ઓકે. પછી બરાબર ધ્યાનથી જુઓ તો કે સાહેબ સાથે સાથે પાછળથી એ પણ ખબર પડી કે કાર્બોહાઈડ્રેટ્સ અને એ પ્રોટીનના અણુ સાથે શર્કરા પણ જોડાયેલી છે, એટલે આ શર્કરા છે દેખાય છે લાલ કલરની બધી, તો આમ શર્કરાના અણુ પણ એની સાથે જોડાયેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલની જે રચના છે એ કોષરસ પટલની રચના શું છે એની એક આપણે સરસ મજાની સમજૂતી મેળવીએ. સાથે સાથે આપણે એ પણ જોતા જઈએ કે કોષરસ પટલ એ કોષની અંદર બહુ અગત્યના કેટલાક કાર્યો સાથે સંકળાયેલા છે બરોબર છે, એના કેટલાક કાર્યોની આપણે અહીંયા સમજૂતી આપીએ એટલે તમને ખ્યાલ આવે બરાબર છે, એટલે એક આખો ટોપિક આપણો સરસ મજાનો પૂરો થઈ જાય. તો જુઓ બેટા અહીંયા એના જે કંઈ કાર્યો છે તો કાર્યોની આપણે સમજૂતી આપીએ એટલે તમને ખ્યાલ આવે કે કોષરસ પટલ એનું સૌથી મહત્વનું બરાબર છે, સૌથી મહત્વનું જો કાર્ય હોય કોઈ તો અહીંયા પહેલા કોષરસ પટલનું કાર્ય, જો કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય મેં હમણાં સમજાવીએ શું છે તો કે સાહેબ કોઈ પણ પ્રકારના જે અણુઓ છે એ અણુઓની બરોબર કોષની અંદર આરપાર, કોષની અંદર એમનું આરપાર વહન કરાવવું, આ એમનું બહુ અગત્યનું કાર્ય છે. માટે એવું કહેવાય કે કોષરસ પટલ જે છે એ કોષરસ પટલ બરોબર છે તેની બંને બાજુએ રહેલા અણુઓ માટે પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. એટલે કોષરસ પટલની ખાસિયત એ છે કે કોષની અંદર અથવા કોષની બહાર, અંદર અને બહાર રહેલા બંને બાજુએ રહેલા જે પસંદગીના જે અણુઓ છે એમના માટે તે વહનનું કાર્ય કરે છે. માટે એવું કહેવાય કે કોષરસ પટલને પસંદગીમાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે બરાબર, પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય. અને બીજું બહુ અગત્યનું કાર્ય કે તે પાણીના પ્રવાહનું પણ નિયમન કરે છે, પાણીનો ખાલી પ્રવાહ બરાબર. મારો કહેવાનો મતલબ એવો કે તે પાણીને પણ અંદર બહાર એનું નિયમન કરે એટલે તે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે. તો વિદ્યાર્થીઓ તમને બે બાબતો પહેલા એ સમજાઈ ગઈ કે કોષરસ પટલ બે રીતે વર્તે છે, બે રીતે વર્તે છે એનો મતલબ શું તો કે સાહેબ પસંદગીના જે એના અણુઓ છે, પસંદગીના જે દ્રવ્યો છે એનો અંદર બહાર પ્રવેશ કરવા દે, અને બીજું કે તે પાણીનો જે પ્રવેશ છે કોષમાં પાણીને દાખલ અને કોષમાંથી પાણીને બહાર, આ પ્રક્રિયાને અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે છે એવું કહેવાય. તો તમને પહેલા બે સરસ મજાના કોષરસ પટલ બરોબર કેવી રીતે વર્તે છે એની મેં તમને પહેલા સરસ મજાની સમજૂતી આપી. મોટે ભાગે જો આપણે એનું કાર્ય જોઈએ તો એ મુખ્યત્વે એવું કહી શકાય કે ઘણા અણુઓ બરોબર છે અહીંયા
પટલ દ્વારા વહન મુખ્યત્વે છે ને બેટા, કોષરસ પટલ દ્વારા વહન મુખ્યત્વે બે પ્રકારે થાય છે. બે પ્રકાર કયા કયા છે? તો કે સાહેબ બે પ્રકાર, જેમાં અન્ડરલાઈન કરતા રહેજો ચોપડીમાં મારી સાથે સાથે કેટલાક શબ્દોની નીચે. બે પ્રકાર કયા કયા? તો કે સાહેબ એક પ્રકાર જે છે એને આપણે નામ આપીશું તો આને નિષ્ક્રિય અથવા મંદ વહન પણ કહેવાનું બીજું નામ છે. નિષ્ક્રિય અથવા મંદ વહન કહેવાય. અને બીજો પ્રકાર જે છે એને આપણે શું નામ આપીએ? તો કે સાહેબ એને સક્રિય વહન તરીકે પણ ઓળખવામાં આવે. ચલો પહેલા તો તમને એ ખબર પડી ગઈ કે અણુઓનું અંદર અને બહારની બાજુએ વહન, પણ વહન બેમાંથી કોઈ એક પ્રકારે થશે. અણુઓનું કાં તો કોષરસ પટલ નિષ્ક્રિય અથવા તો મંદ વહન કરાવશે અથવા તો કેવું વહન કરાવશે? તો કે સાહેબ સક્રિય વહન કરાવશે. હવે આપણા માટે પ્રશ્ન એ થાય કે સાહેબ નિષ્ક્રિય અથવા સક્રિય વહન એટલે શું? તો વિદ્યાર્થી બહુ અગત્યનું એક વ્યાખ્યા બોલ્યું એટલે જરા ધ્યાનમાં રાખો, તમારા માટે બહુ મગજમાં ફિટ થઈ જશે, તમારા એકદમ સેટ થઈ જશે કે ક્યારે ભૂલાશે નહીં બારમા ધોરણમાં. નિષ્ક્રિય અથવા મંદ વહન એનો અર્થ શું કરીએ? તો કદાચ ઘણા બધા અણુઓ એવા છે કે જે સાંદ્રતા ઢોળાશને અનુસરીને, સાંદ્રતા ઢોળાશનો મતલબ શું કે પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરવું. તો આ ક્રિયામાં સાંદ્રતા ઢોળાશને અનુસરીને જે અણુઓ અથવા તો જે તે દ્રવ્ય પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. ચલો હવે બધાને ખબર પડી ગઈ, જે તે દ્રવ્ય જે તે અણુ પોતાની વધુ સાંદ્રતા વાળા વિસ્તારમાંથી કઈ તરફ? તો કે સાહેબ ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફ ગતિ કરે. ઓછી સાંદ્રતા વાળા જે વિસ્તાર છે એ વિસ્તાર તરફ શું કરે? તો કે સાહેબ ગતિ કરે. તો આ પ્રકારના વહનને, આ પ્રકારના વહનને શું કહીએ? તો કે સાહેબ આને મંદ અથવા તો નિષ્ક્રિય વહન તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં આ જે આખું વહન છે એ આખું વહન બીજું કઈ નહીં પરંતુ સાંદ્રતાના ઢોળાશને અનુસરીને થાય. કોને અનુસરીને થાય? એટલે સાંદ્રતાના ઢોળાશને અનુસરીને. સાંદ્રતાના ઢોળાશ એટલે શું? કે જે દ્રવ્ય પોતે જ્યાં વધુ છે અને એમની સાંદ્રતા જ્યાં ઓછી છે એ એક આખો ઢાળ બનેલો છે. તો આને આપણે નામ આપ્યું. તો આ પ્રકારનું જે વહન છે એને આપણે શું કહીશું? તો કે સાહેબ નિષ્ક્રિય અથવા મંદ વહન. અને આની બીજી બહુ અગત્યની ખાસિયત એ છે કે સાહેબ આમાં કોઈ પણ પ્રકારની શક્તિ વપરાતી નથી. બરોબર છે? તો તમને એ ખબર પડી ગઈ હે ને કે કોઈ પણ પ્રકારની શક્તિનો વપરાશ ન થાય. ખ્યાલ આવે ને? બરોબર છે? કારણ કે સિમ્પલ કે પોતે જ્યાં વધુ છે ત્યાંથી એને ઓછા તરફ જવાનું છે. બરોબર છે? તમે એક ઉદાહરણ આ રીતે લો કે પાણીની ડોલ, બરોબર, એની અંદર બરોબર પાણી સ્થિર થઈ જાય, હલન ચલન ન કરે, અને પછી ઉપર એક ગળીનું ટપકું નાખો, નીલું એક ટપકું નાખો અથવા કોઈ પણ રંગીન પદાર્થ, રંગીન દ્રાવણનું એક ટપકું નાખો, તો જે જગ્યાએ ટપકું પડશે ત્યાં એની સાંદ્રતા વધારે, પણ ડોલની તળિયાનો ભાગ જે છે ત્યાં એની સાંદ્રતા કેવી છે? કે સાહેબ ત્યાં બિલકુલ ઓછી છે. એટલે શરૂઆતના સમયમાં તમે જ્યાં રંગીન દ્રાવણ નાખ્યું છે ત્યાં બરોબર રંગના અણુઓ પ્રસરણની ક્રિયા ચાલુ કરી દેશે, એટલે એટલું ભાગ રંગીન થશે. ધીમે 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 જ્યાં પોતે નથી એ છેક તળિયાવાળા ભાગ સુધી પણ રંગના અણુ પહોંચી જશે, અને એક સમય એવો આવશે કે આખો ડોલનો પાણી રંગીન બની જશે. ટૂંકમાં અહીંયા મેં તમને સમજાવ્યું કે સાહેબ નિષ્ક્રિય વહન શું છે. હવે આ પ્રકારના વહનની બીજી બહુ અગત્યની એક ખાસિયત શું? સાહેબ આ પ્રકારના વહનની બીજી બહુ અગત્યની ખાસિયત એ છે કે સાહેબ નિષ્ક્રિય કે મંદ વહન પણ છે ને પાછું બે પ્રકારે થાય. બે કયા કયા પ્રકાર? તો કે એક પ્રકાર કે જેમાં બિલકુલ સાદું, ટૂંકમાં આ ઘટનાને પ્રસરણ પણ કહેવાય, એટલે આ જે પ્રસરણ છે એને આપણે સાદું પ્રસરણ કહીએ. અને બીજું એક જે છે એને આપણે શું કહીએ? તો કે સાહેબ એને સાનુકૂલિત પ્રસરણ કહેવાય. શું કહેવાય એને? સાનુકૂલિત પ્રસરણ. વિદ્યાર્થી મિત્રો, આ બહારનો વિસ્તાર છે, આ કોષરસ પટલ અને આ બહારનો વિસ્તાર, અહીંયા બરોબર છે? તમે એવું સમજો કે સોડિયમ અથવા કેલ્શિયમના આયનોની સંખ્યા વધારે છે. ઓકે, અંદરની બાજુએ સોડિયમ અથવા કેલ્શિયમના આયનોની સંખ્યા ઓછી છે, તો એ પોતાના વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી પોતાની ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. તો આ એક સિમ્પલ પ્રસરણ થયું. બરાબર, નિષ્ક્રિય વહન થયું કે જેમાં ક્યાંય શક્તિ ન વપરાય. પણ આમાંય પાછું વહન બે પ્રકારે થાય. એક એવું છે કે જેમાં સાંદ્રતા જે ઢોળાશ છે એ સાંદ્રતા ઢોળાશને અનુસરીને થાય. ટૂંકમાં મેં તમને જે સમજાવ્યું કે સામાન્ય પ્રસરણના સિદ્ધાંત મુજબ પટલની આર પર વહન પામે, બરોબર છે? સામાન્ય સિદ્ધાંતની અનુસરીને, હે ને? બરોબર, સામાન્ય જે સિદ્ધાંત છે એને અનુસરીને પટલની આર પર વહન પામે.
ઓકે, તો આવું જે પ્રસરણ છે, બસ આ આ આનો પ્રકાર, આવું પ્રસરણ અને આપણે સાદું પ્રસરણ કહીએ. અને ખાસ કરીને બરફ જો આ પ્રકારે પાણીનું વહન થાય, બરફ પાણી પોતાની વધુ સાંદ્રતા વાળા વિસ્તારમાંથી પોતાની ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફ જો પાણી ગતિ કરે, તો આ ઘટના માટેનો એક શબ્દ આપણે યાદ રાખીશું, તો આને આશ્રુતિ કહેવાય. શું નામ આપ્યું બેટા આને? ફરી એક બોલું, એક વખત એટલે યાદ રાખો. શું કહ્યું મેં? કે જો પાણી, બરોબર છે, આ રીતે નિષ્ક્રિય વહનની પ્રક્રિયા વડે, જો પાણીના અણુઓ નિષ્ક્રિય વહનની પ્રક્રિયા વડે જો પોતાની વધુ સાંદ્રતા વાળા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફ ગતિ કરે, તો એને આપણે શું કહીશું? સાહેબ, એને આશ્રુતિ કહેવાય. પણ આ જ રીતે બરોબર, જો વહનની ક્રિયા કરવા માટે પોતાની વધુથી ઓછી સાંદ્રતા તરફ જ જવાનું છે, કોઈ પ્રકારની શક્તિની જરૂર નથી, પણ કેટલાક એવા અણુઓ હોય બરોબર જે તટસ્થ હોય, મારો કહેવાનો મતલબ એવો કે ધ્રુવીય અણુઓને અધ્રુવીય લિપિડ સ્તરમાંથી પસાર કરવા માટે પટલમાં ખૂંપેલા વાહક પ્રોટીનની જરૂર પડે. એવા જે ધ્રુવીય અણુઓ છે બરોબર છે, એને લિપિડના અણુ તો કેવા છે? સાહેબ, લિપિડના અણુ નોન પોલરાઇઝ છે, એની પાસે કોઈ પ્રકારનો વીજભાર ના હોય, એ અધ્રુવીય છે. એટલે ધ્રુવીય અણુને લિપિડના અધ્રુવીય સ્તરમાંથી પસાર કરવા, એટલે લિપિડ પસાર ના થવા દે, એટલે એનું વહન કરવા માટે વચ્ચે વચ્ચે જે આ અંતર્ગત પ્રોટીન આવેલા છે, આ અંતર્ગત પ્રોટીન શું કરે? તો સાહેબ, આ અંતર્ગત પ્રોટીન છે ને એ વાહક અણુ તરીકે વર્તે, સોરી, આ અંતર્ગત પ્રોટીન એ શું કરે? તો સાહેબ, વાહક અણુ તરીકે વર્તે. એટલે તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? બટ પટલમાં ખૂંપેલા પ્રોટીનની જરૂર પડે આ વહનને, અને આ રીતે વાહક અણુ વડે જે વહન થાય, વાહક અણુ વડે જે વહન થાય, આવા વહનને શું કહીશું? તો કે સાહેબ, સાનુકૂલિત પ્રસરણ કહીશું. બેટા બિલકુલ સિમ્પલ આની આ જ થિયરી છે, પણ ફરક આ બંનેમાં કેટલો છે? કે કોઈ અણુ અંદર એવો છે કે જેને બહાર જવું છે, એની સાંદ્રતા પણ બહુ જ વધારે છે અને બહાર ઓછી છે, તો વહન તો કયું થવાનું? કે સાહેબ, નિષ્ક્રિય, મંદ, પોતાની વધુથી બરફ ઓછા તરફ. પણ અણુ એ પ્રકારના છે કે જે બરફ સરળતાથી બહાર જઈ શકતા નથી, એટલે આવા અણુ શું કરે? તો સાહેબ, પ્રોટીનની સાથે જોડાય, કોમ્પ્લેક્સ બનાવે. એટલે પ્રોટીન શું બની ગયો? તો કે સાહેબ, પટલમાં આવેલો આ પ્રોટીન શું બની ગયો? તો એમના માટે વાહક અણુ બની ગયો, કેરિયર બની ગયો, કે જે એમને લઈને જાય છે, કોમ્પ્લેક્સ બની જાય. અને પછી હમણાં આપણે થોડી વાર પહેલા કહ્યું કે પ્રોટીનનો અણુ પાર્શ્વીય ગતિ કરે, એટલે આ જે જેની સાથે જોડાયેલો છે એ ભાગ ગતિ કરી અને એને બહારની બાજુ મૂકી દે, અને જેવો અણુ બહારની બાજુ આવશે એટલે પેલું કોમ્પ્લેક્સ તૂટી જાય, તૂટી જશે એટલે પેલો અણુ બહારની બાજુ મુક્ત થઈ જશે. ટૂંકમાં એવા અણુઓ કે જેના વહન માટે બરાબર પ્રોટીનના અણુ વાહક અણુ તરીકે વર્તે અને એનું વહન કરાવી આપે, તો હવે આ પ્રકારના વહનને શું કહેવાય? તો સાહેબ, આને સાનુકૂલિત પ્રસરણ અથવા તો સાનુકૂલિત વહન તરીકે પણ ઓળખીશું. ચલો, હવે બસ બીજો પ્રકાર જે છે એના શું નામ આપે? તો કે સાહેબ, સક્રિય વહન. બેટા બધું જ આનાથી ઊંધું બોલો. ઊંધું શું? તો કે સાહેબ, સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા એટલે પોતાની ઓછી સાંદ્રતાથી વધુ તરફ, વધારેથી ઓછી તો કોઈ પ્રશ્ન નથી, તો આ રહ્યું નિષ્ક્રિય વહન. પણ પોતે જ્યાં ઓછા છે ને એમને ત્યાંથી વધારે તરફ જવાનું છે, પોતે જ્યાં ઓછા છે ને ત્યાંથી વધારે તરફ જવા માટે એમને એટીપી સ્વરૂપે શક્તિની જરૂર પડે, બરોબર છે? એટલે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એવું કહી શકાય કે સાહેબ, આ પ્રકારની પ્રક્રિયામાં એટીપી સ્વરૂપે શક્તિની જરૂર પડે છે, અને આ ક્રિયામાં શક્તિ વપરાય, અને આ ક્રિયા કરવા માટે બરોબર શું? તો કે સાહેબ, પ્રોટીનના બનેલા અને આયન પંપો આવેલા હોય. શું આવેલા હોય? તો કે સાહેબ, આયન પંપો એ પ્રોટીનના બનેલા છે. ટૂંકમાં અહીંયા પ્રોટીનનો અણુ છે ને પંપ તરીકે કામ કરે. આવો એક અણુ છે બરાબર, આને આપણે કહીએ સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય, બસ એ આપણે પછી ડિટેલમાં ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ સક્રિય વહન એટલે શું? તો કે સક્રિય વહન એટલે, સક્રિય વહન એટલે જે દ્રવ્યો કે જે પદાર્થો જે છે બરાબર છે, એ સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં થાય, પોતાની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જેનું વહન કરવામાં આવે અને જે દરમિયાન શક્તિની જરૂર પડે છે, તો આ પ્રકારના વહનને શું કહીએ? તો કે સાહેબ, આને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે, કે જેમાં પટલમાં આવેલા જે પ્રોટીન છે એ પંપ તરીકે વર્તે છે. અને આવું એક સરસ મજાનું મેં ઉદાહરણ આપ્યું.
તો તમને મુખ્ય કાર્ય શું છે એ ખબર પડી ગઈ કે કોષરસ પટલ પર એ પાણી અને કેટલાક જે પસંદગીના દ્રવ્યો છે, કેટલાક જે ઉપયોગી દ્રવ્યો છે, કોષની અંદર ઉપયોગી દ્રવ્યોને લઈ જવાનું અને કોષમાં ચયાપચયની પ્રક્રિયાને પરિણામે જે નકામા દ્રવ્યો સર્જ્યા છે એને બહાર મોકલી દેવાના. ટૂંકમાં દ્રવ્યોનું આરપાર, પટલની આરપાર વહન કરવાનું બહુ જ અગત્યનું કાર્ય, કોષની અંદર અને બહાર વહન કરવાનું બહુ અગત્યનું કાર્ય કોષરસ પટલ વડે થતું હોય. માટે એવું કહેવાય કે કોષરસ પટલ એ કોષની ફરતે આવેલો બહુ જ અગત્યનું સ્તર છે, જેને ચેકપોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની મેં થિયરી તમને આજે ચલાવી આપી. આશા રાખું કે તમને વિડીયો ગમશે અને તમે બધા જ આ થિયરીને વારંવાર જોઈ અને થિયરી તૈયાર કરી અને લખી નાખજો. ગુડ બાય.